નાયા મે પાટડી જોઉં છું વિયોગ તારો લાગે વિયોગ સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર. તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં ટ્વિટર જોયું છે ડબલ ગ્લો લિરિક્સવાળું, તો આ પ્રકારનું ટ્વિટર આપણે અલાઇટ મોશન અને નોડ વિડીયોથી બનાવતા શીખવાના છીએ. તો તમારે વિડીયોનો છેલ્લે સુધી જોવાનો છે, અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો, જેથી આપણા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને અલાઇટ મોશનનું જે ટેક્સ એનિમેશન છે એની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, અને પ્રેસેટનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને તમે ફૂલ વોચ કરશો તો જે પાસવર્ડ છે એને તમે સરળતા મેળવી અને પ્રેસેટ ઇમ્પોર્ટ કરી શકો છો. તો વિડીયોને પૂરેપૂરો જોજો, અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારે ત્યાંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે, અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તારે તે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે, અને તમારે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનું છે. તો છેલ્લે જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરીને રેઝોલ્યુશનની અંદર 1080 2340 રાખીને નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને તમારે ઓડિયોનું આઇકન છે એની પર ક્લિક કરીને તમારે અહીંયાથી સોંગ એડ કરી લેવાનું છે. તમારે જે પણ સોંગ ઉપર ટેટસ બનાવવાનું છે એ સોંગને આ રીતે એડ કરી દેવાનું છે. ત્યાંથી આપણે આ રીતે સોંગને એડ કરી લઈશું. આ રીતે સોંગને એડ કરી અને તમારે એક ફોટો એડ કરવાનો છે. તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે, અને આ ફોટો તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. અને ટેલિગ્રામની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી જોઈન કરી અને ફોટો ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી આપણે આ રીતે ફોટાને એડ કરી લઈશું. તો આ રીતે ફોટો એડ કરી લેવાનો છે. આ રીતે ફોટો એડ કરી અને અહીંયાથી આપણે જે ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે. ત્યાં સુધી કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે. અર્થે સ્ટાર્ટિંગમાં આવી અને તમારે લિરિક્સ લખવાની છે. તો જ્યાંથી તમારા સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે, અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. તો આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને તમારે ટેક્સ્ટના આઇકન પર ક્લિક કરવાનું છે. આ રીતે ટેક્સ્ટના આઇકન પર ક્લિક કરી અને તમારા સોંગની જે પણ પહેલી લાઇન હોય અને તમારે પેસ્ટ કરી દેવાનું છે. ત્યાંથી આપણે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર વેબસાઇટ ઉપરથી લખીને અહીંયા પેસ્ટ કરી દઈશું, કારણ કે આપણે એની અંદર ફોન્ટ એડ કરવાનો છે. અને તમારે પણ અલાઇટ મોશનની અંદર ગુજરાતી ફોન્ટ એડ કરતા શીખવું હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે. તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો વિડીયો જોઈને તમે શીખી શકો છો. તો વિડીયો જોઈ લેજો. તો અહીંયાથી આપણી સોંગની જે પહેલી લાઇનનો પહેલો શબ્દ છે પહેલા શબ્દને તમારા અર્થે પેસ્ટ કરવાનો છે. તો આ રીતે જે પહેલો શબ્દ છે એને પેસ્ટ કરી અને તમારી ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે વ્હાઇટ કલર એડ કરવાનો છે. આ રીતે વ્હાઇટ કલર એડ કરી અને તમારે એની બાજુમાં જે રોબોટ રેગ્યુલર લખેલું છે ઉપરની બાજુમાં એની પર ક્લિક કરવાનો છે. અને તમારે નાની સાઇઝવાળો જે ફંડ છે એને એડ કરવાનો છે. અહીંયાથી આપણે જેટલા પણ ફંડ યુઝ કર્યા છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે નાની સાઇઝવાળો જે ફંડ છે એને એડ કરીને બેક આવવાનું છે. આ રીતે રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે બીજા નંબર પર જે રોટેડનું આઇકન છે એની પર ક્લિક કરી અને ત્યાંથી આપણા સોંગની જે લાઇન છે એને તમારે આ રીતે માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. આ રીતે રોટેટ કરી અને ત્યાંથી તમારે આ રીતે નીચેની બાજુમાં સ્લાઇડ કરીને તમારે એને જે જગ્યા ઉપર સેટ કરવી હોય એ જગ્યા ઉપર સેટ કરી અને ત્યાંથી સાઇઝ થોડીક આ રીતે વધારે દેવાની છે. આટલી સાઇઝ કરવાની છે અને એને તમારે જે જગ્યા ઉપર સેટ કરવી હોય એ જગ્યા ઉપર સેટ કરીને બેક આવવાનું છે. તો આ રીતે જે જગ્યા ઉપર સેટ કરવી એ જગ્યા ઉપર સેટ કરીને બેક આવવાનું છે. બેક આવી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઇન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે, જે આખી સોંગની જે પહેલી લાઇન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે. ત્યાંથી આ રીતે સોંગને પ્લે કરીને જોઈ લેવાનું છે. તો અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઇન છે અહીંયાથી 2 અને અહીંયાથી 14 સુધી ચાલે છે. તો આ રીતે લેન્થને વધારી અને આ રીતે 2 અને 14 સુધી કરવાની છે. આ રીતે 2 અને 14 સુધી કરી અને તમારે સોંગની જે બીજી લાઇન છે એને લખવાની છે, એટલે કે બીજો શબ્દ લખવાનો છે. સોંગની જે પહેલી લાઇન છે એનો બીજો શબ્દ લખવાનો છે. તો અહીંયાથી આપણે જે પહેલો શબ્દ લખેલો છે એની લેન્થ પર ક્લિક કરવાનો છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરીને તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનો છે. આ રીતે એની પર ક્લિક કરી અને તમારે છેલ્લે લખેલું છે ડુપ્લિકેટ લેયર, એની પર ક્લિક કરીને આ રીતે લેયરને ડુપ્લિકેટ કરી દેવાનું છે. આ રીતે લેયરને ડુપ્લિકેટ કરી અને તમારે સોંગની અંદર તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર જે પહેલી લાઇનનો બીજો શબ્દ છે કઈ જગ્યા ઉપરથી સ્ટાર્ટ થાય છે. તો આ રીતે સોંગને પ્લે કરવાનું છે અને જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર બીજો શબ્દ ક્યાં સ્ટાર્ટ થાય છે, પહેલી લાઇનનો જે બીજો શબ્દ છે કઈ જગ્યા ઉપર સ્ટાર્ટ થાય છે. તો અહીંયાથી 22 ઉપર અહીંયાથી બીજો શબ્દ સ્ટાર્ટ થાય છે. તો આ રીતે જે આપણે લેયરને ડુપ્લિકેટ કરી છે એની લેન્થને તમારે અહીંયાથી 1 અને 22 સુધી રાખવાની છે, અને આગળનો જે ભાગ છે એના અર્થે કટ કરવાનો છે. તો આ રીતે આગળના ભાગને કટ કરી અને તમારે એના શબ્દો બદલવાના છે. તો અહીંયાથી જે નીચેવાળી લેયર છે એની લેન્થવાળી જે લેયર છે એની લેન્થ પર ક્લિક કરવાનો છે. આ રીતે નાની લેન્થવાળી લેયર છે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અને તમારે સોંગની જે પહેલી લાઇનના પહેલા શબ્દો છે એના અર્થે હટાવવાના છે, અને તમારે પહેલી લાઇનના જે બીજા શબ્દો છે એના અર્થે પેસ્ટ કરવાના છે. આ રીતે બીજા શબ્દોને પેસ્ટ કરી અને તમારે એનો ફોન્ટ ચેન્જ કરવાનો છે. તો ઉપરની બાજુમાં જે ફોન્ટ છે એની પર ક્લિક કરવાનું છે, એની પર ક્લિક કરી અને તમારે મોટી સાઇઝવાળો જે ફોન્ટ છે એને એડ કરવાનો છે. ત્યાંથી આ રીતે મોટી સાઇઝવાળો જે ફોન્ટ છે એને એડ કરી દેશું. રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને તમારે બીજા શબ્દને આ રીતે નીચેની બાજુમાં સ્લાઇડ કરવાનો છે. અને આ રીતે પહેલા શબ્દની નીચે તમારા અર્થે બીજા શબ્દને બરાબર સેટ કરી અને તમારે સ્કેલના આઇકન પર ક્લિક કરવાનું છે. અને આ રીતે બીજા શબ્દની જે સાઇઝ છે એને થોડીક અર્થે વધારે દેવાની છે. તો અહીંયાથી આટલી સાઇઝ વધારવાની છે એની.
અર્થે આપણે આટલી સાઇઝ વધારી દઈશું. અને તમારે જે પહેલા શબ્દની સાઇઝ છે એને નાની રાખવાની છે અને બીજા શબ્દની સાઇઝ મોટી રાખવાની છે. અને તમારે બે કાઉન્ટ છે, બે કાપી અને અહીંયાથી તમારે સોંગની જે બીજી લાઇન છે એને લખવાની છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે જે આપણી નાની લેયર છે અને એક મોટી લેયર છે, બે લેયરો છે. એની સામે તમે અહીંયા જોઈ શકો છો આંખના આઇકન છે, એની ઉપર તમારે અર્થે ક્લિક કરી રાખવાનું છે. અને અર્થે બંને લેયરોની ઉપર તમારે ટીક માર્ક કરવાના છે, એટલે કે આંખના જે આઇકન છે એની ઉપર અર્થે તમારે ટીક માર્ક કરવાના છે. ટીક માર્ક કરી અને તમારે તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અહીંયાથી લખેલું છે કોપી ટુ લેયર, એની પર ક્લિક કરીને આ રીતે બંને લેયરોને કોપી કરી અહીંયા તમારે આવી જવાનું છે જ્યાં તમારા સોંગની બીજી લાઇન સ્ટાર્ટ થાય છે. એ જગ્યા ઉપર આવીને તીરની બાજુમાં જે આઇકન છે એની ઉપર ફરીથી ક્લિક કરી અહીંયાથી લખેલું છે પેસ્ટ ટુ લેયર, એની પર ક્લિક કરીને આ રીતે બંને લેયરોને પેસ્ટ કરવાના છે. પેસ્ટ કરી અહીંયાથી આપણે જે બંને લેયરોને પેસ્ટ કરી છે એના શબ્દો બદલવાના છે. તો અહીંયાથી ઉપરવાળી જે લેયર છે એટલે કે જે પહેલી લાઇનનો પહેલો શબ્દ છે એની પર ક્લિક કરવાનું છે. ઉપરવાળી જે લેયર છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે એડિટ ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે એડિટ ટેક્સ ઉપર ક્લિક કરી અને તમારે પહેલી લાઇનના જે પહેલા શબ્દ છે એના અર્થે હટાવી દેવાના છે. હટાવી અને તમારા સોંગની જે બીજી લાઇન છે, બીજી લાઇનના જે પહેલા શબ્દ છે એના અર્થે પેસ્ટ કરવાનું છે. તો આ રીતે જે બીજા શબ્દો છે એના અર્થે પેસ્ટ કરીને રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનું છે. બેક આવી અને તમારે નીચેવાળી જે લેયર છે, જે બીજી લાઇન છે એટલે કે બીજો શબ્દ છે એની પર ક્લિક કરવાનો છે. તો આ રીતે નીચેવાળી જે લેયર છે એની લેન્થ પર ક્લિક કરવાનો છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરીને એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી અને તમારે પહેલી લાઇનના જે બીજા શબ્દો છે એના અર્થે હટાવવાના છે. હટાવી અને તમારે બીજી લાઇનના જે બીજા શબ્દો છે એના અર્થે પેસ્ટ કરી દેવાના છે. તો આ રીતે બીજી લાઇનના જે બીજા શબ્દો છે એના અર્થે પેસ્ટ કરીને રાઇટ આઇકન પર ક્લિક કરીને બેક આવવાનો છે. આ રીતે બેક આવી અને ત્યાંથી એને તમારા અર્થે બરોબર સેટ કરી લેવાનું છે. ત્યાંથી આ રીતે જે બીજા શબ્દો છે એના અર્થે બરોબર સેટ કરી લઈશું. તો આ રીતે બરોબર સેટ કરીને બેક આવવાનું છે. બેક આવી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર જે બીજી લાઇન છે, બીજી લાઇનનો જે બીજો શબ્દ છે કઈ જગ્યા પરથી સ્ટાર્ટ થાય છે. તો આ રીતે સોંગને પ્લે કરવાનું છે અને જોઈ લેવાનું છે કે બીજી લાઇનનો જે બીજો શબ્દ છે કઈ જગ્યા પરથી સ્ટાર્ટ થાય છે. તો અહીંયાથી આપણે અર્થે જોઈ લઈશું. તો અહીંયાથી બીજી લાઇનનો જે બીજો શબ્દ છે અહીંયાથી 3 અને 8 ઉપર સ્ટાર્ટ થાય છે. તો આ રીતે જે નીચેવાળી લેયર છે અને લેન્થવાળી જે લેયર છે એને તમારા અર્થે સ્લાઇડ કરી અહીંયાથી એને તમારે 3 અને 8 ઉપર લાવવાનું છે. 3 અને 8 ઉપર લાવી અહીંયાથી ઉપરવાળી જે લેયર છે, મોટી લેન્થવાળી જે લેયર છે એટલે કે જે બીજી લાઇનનો પહેલો શબ્દ છે એની લેન્થને તમારે અહીંયાથી જ્યાં સુધી તમારા સોંગની અંદર બીજી લાઇન ચાલે છે એટલા સુધી એની લેન્થ રાખવાની છે. અને પાછળનો જે ભાગ છે એના અર્થે કટ કરવાનો છે. તો આ રીતે બંને લેયરોને સરખી રાખવાની છે. પાછળથી આ રીતે બંને લેયરોને સરખી રાખવાની છે. અને સેમ તમારે આ જ રીતે તમારા સોંગની જેટલી પણ લાઇન હોય એને તમારે લખી દેવાની છે. ત્યાંથી આપણે તમને ફટાફટ લખી અને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સોંગની જેટલી પણ લાઇનો હતી અને આપણે લખી દીધી છે. તો તમારે પણ આ રીતે લખી દેવાનું છે. લખી અને અહીંયાથી આપણા સોંગની જે લાઇન છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે. તેની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પ્રેસેટનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોનો તમારે પૂરેપૂરો જોવાનો છે જેથી જે પાસવર્ડ છે અને તમે સરળતાથી મેળવી અને પ્રેસેટને ઇમ્પોર્ટ કરી શકો છો. તો પ્રેસેટની અંદર જે ઇફેક્ટ છે એને લગાવવાના છે. તો આ રીતે બેક આવવાનું છે. બેક આવી અને અહીંથી મેં તમને જે પ્રેસેટ આપેલી છે એને ઓપન કરવાનું છે. તો અહીંયાથી પ્રોજેક્ટની ઉપર ક્લિક કરવાનું છે અને મેં તમને જે પ્રેસેટ આપેલી છે એના અર્થે ઓપન કરવાનું છે. આ રીતે ઓપન કરી અને અહીંથી નીચેવાળી જે લેયર છે, લાંબી લેન્થ વાળી જે લેયર છે, જે અહીંયાથી ગુજ્જુ લખેલું છે અને લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે જે ગુજ્જુ લખેલું છે અને લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે એને લેન્થ પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંથી લખેલું છે કોપી ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને કોપી કરીને બેક આવવાનું છે. આ રીતે બેક આવી અને અહીંયાથી આપણું જે ટેટ્રસ છે એના અર્થે ઓપન કરવાનું છે. તો આ રીતે આપણું જે ટેટ્રસ છે એને ઓપન કરી અને અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઇન છે, પહેલી લાઇનનો જે પહેલો શબ્દ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે પહેલા શબ્દની લેન્થ પર ક્લિક કરવાનું છે અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી અને અહીંથી આપણા સોંગની જે બીજી લાઇન છે, બીજી લાઇનનો જે પહેલો શબ્દ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે બીજી લાઇનનો જે પહેલો શબ્દ છે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરીને નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનો છે. તો સેમ તમારે આ જ રીતે તમારા સોંગની જેટલી પણ લાઇનો હોય એની અંદર જે પહેલો શબ્દ છે, પહેલા શબ્દની અંદર જ તમારા આ ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે. ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ. તો આ રીતે તમારી જે ત્રીજી લાઇન હોય કે ચોથી લાઇન હોય કે પાંચમી લાઇન હોય, જે પહેલો શબ્દ છે એની અંદર તમારા આ ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે. ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સોંગની જેટલી પણ લાઇનો હતી એનો જે પહેલો શબ્દ હતો એની અંદર આપણે ઇફેક્ટને પેસ્ટ કરી દીધા છે અને અહીંયાથી નીચેવાળો જે શબ્દ છે, બીજો શબ્દ છે, એની અંદર આપણે ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે. તો અહીંયા તમારે બેક આવવાનું છે. તો આ રીતે બેક આવવાનું છે. બેક આવી અહીંયાથી મેં તમને જે પ્રેસેટ આપેલી છે એને તમારે આ રીતે ફરીથી ઓપન કરવાનું છે. તો આ રીતે પ્રેસેટને ઓપન કરી અહીંયાથી જે ઉપરવાળું ટેક્સ્ટ છે, નાની લેન્થવાળું જે ટેક્સ્ટ છે, એડિટ લખેલું છે, એની લેન્થ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયાથી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી લખેલું છે કોપી ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને કોપી કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી આપણું જે ટેટ્રસ છે એના અર્થે ઓપન કરવાનું છે. આ રીતે ઓપન કરી અને અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઇન છે, પહેલી લાઇનનો જે બીજો શબ્દ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે નીચેવાળો જે શબ્દ છે, નાની લેન્થવાળો જે શબ્દ છે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ઇફેક્ટ પર ક્લિક કરીને નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી અને અહીંયાથી આપણા સોંગની જે બીજી લાઇન
લાઈન છે, બીજી લાઈનનો જે બીજો શબ્દ છે એની લેન્થ ઉપર ક્લિક કરવાનો છે. તો આ રીતે બીજા શબ્દની લેન્થ ઉપર ક્લિક કરી આવવાની, તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરીને નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરીને બેક આવવાનો છે. બેક આવી આવવાની તમારે સેમ આ જ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય એની અંદર તમારે આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનો છે. તો અહીંયાથી તમારા સોંગની જે લાઈન છે એનો જે બીજો શબ્દ છે એની અંદર તમારા આ ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે. ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બીજા શબ્દની અંદર પણ ઇફેક્ટને પેસ્ટ કરી દીધો છે. અને અહીંયાથી આપણે જે ફોટો છે એની ઓપોઝિટ તમારે ઓછી કરવાનું છે. ત્યાંથી આપણે જે ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરી અહીંયા તમારે બ્લેન્ડિંગ અને ઓપોઝિટનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયાથી ઉપરની બાજુમાં જે લાઈન છે ઓપોઝિટની જે લાઈન છે એને તમારે આ રીતે 60% કરવાની છે. તો આ રીતે પરફેક્ટ ઓપોઝિટની જે લાઈન છે એના રીતે 60% કરવાની છે. 60% કરી અહીંયા તમારે બેક આવવાનું છે. બેક આવી અહીંયાથી ઉપરની બાજુમાં જે શેરનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. વિડીયોને તમારે પૂરેપૂરો એક્સપોર્ટ કરી લેવાનું છે. તો વિડીયોને એક્સપોર્ટ કરી અને તમારે નોડ વિડીયો એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારે તે ઓપન કરી અને ત્યાંથી ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે, મોટું પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે પ્લસનું આઇકન પર ક્લિક કરી નીચેની બાજુમાં જે નાના અક્ષરમાં રેશિયો લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે નીચેની બાજુમાં જે કસ્ટમ લખેલું છે નીચેની બાજુમાં એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને રેઝોલ્યુશનની અંદર તમારે અહીંયાથી જે રેઝોલ્યુશનની અંદર 1280 લખેલા છે એને હટાવી અને તમારે 1080 લખવાનો છે. આ રીતે 1080 લખી અહીંયાથી એની બાજુમાં જે 720 લખેલા છે એની જગ્યાએ તમારે અહીંયાથી 2340 લખવાના છે. આ રીતે 2340 લખીને ઓકે ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી નીચેની બાજુમાં જે FPS છે FPSને આ રીતે 70 કરી અને FPS તમારા આ રીતે 60 કરવાનું છે. 60 કરી અને તમારી ઉપરની બાજુમાં જે લાલ કલરનું પ્લસનું આઇકન છે, સેટિંગની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે અલાઇટ મોશનની અંદર જે વિડીયોને એક્સપોર્ટ કર્યો છે એ વિડીયોને તમારે આ રીતે એડ કરી દેવાનો છે. ત્યાંથી આપણે આ રીતે વિડીયોને એડ કરી લઈશું. જે વિડીયોને આપણે એક્સપોર્ટ કર્યો છે એ વિડીયોને એડ કરીને અહીંયાથી નીચેની બાજુમાં જે વ્હાઇટ કલરની પટ્ટી છે એની અંદર પ્લસનું આઇકન છે, તો આ રીતે પ્લસનું આઇકન પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી ખોણામાં જે સર્ચનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ગ્લો સર્ચ કરવાનો છે. તો અહીંયાથી આ રીતે ગ્લો લખવાનું છે. આ રીતે સર્ચના આઇકન પર ક્લિક કરવાનું છે. એનાથી પહેલા નંબર પર જે ગ્લો લખેલું છે એની પર ક્લિક કરીને આ રીતે ગ્લોનો જે ઇફેક્ટ છે અને આ રીતે એડ કરવાનો છે. એડ કરી અને તમારે જે બીજા નંબર પર થ્રીશોલ લખેલું છે એને તમારે આ રીતે 0.24 કરી દેવાનું છે. તો આ રીતે થ્રીશોલને 0.24 કરી અનેથી નીચેની બાજુમાં જે ચોથા નંબર ઉપર ઇન્ટેન્સિટી લખેલું છે ઇન્ટેન્સિટી તમારે આ રીતે 0.8 કરવાનો છે. આ રીતે 0.8 કરી અહીંયાથી તમારે કલર ચેન્જ કરવો હોય તો નીચેની બાજુમાં જે ગ્લો કલરની સામે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરીને તમે કલર ચેન્જ કરી શકો છો. પણ અહીંયાથી આપણે આ રીતે વ્હાઇટ જ રાખીશું, બરાબર. તો અહીંયાથી જે આપણું ટ્વિટર છે બની અને રેડી થઈ ગયું છે. તો અહીંયાથી તમારે નીચેની બાજુમાં જે તીરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર ક્લિક કરીને નીચેની બાજુમાં જે પ્લેનું બટન છે લીલા કલરનું એની પર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે લાઇટ મોશન ના એડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશું. તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ટેલિગ્રામ ચેનલ તમે હજુ સુધી જોઈન ના કરી તો ફટાફટ જોઈન કરી લેજો. કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ જાઓ અને જોઈન કરો. અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજરાતી એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો. તો આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.